પાદરા તાલુકાના રણુ ગામ ખાતે કેટલાક હિસમો દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાવતા અપશબ્દો તથા ભારત દેશને પાકિસ્તાન બનાવી દેવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ચકચારિત ઘટનામાં મુસ્લિમ સમાજે એક રેલી યોજી દેશની એકતા અને અખંડિતતા તેમજ ભાઈચારાની ભાવનાને ઠેસ પહોંચાડતા એવા હિસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પાદરા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક રેલી કાઢી મામલતદાર અને પોલીસ મથકે પહોંચી આ ઘટનામાં ન્યાયિક તટસ્થ તપાસ કરી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પાદરાની એકતાના અખંડિતતા જળવાઈ રહેલી છે સાહેબ, તે તોડવાનો જે આજે અસામાજિક તત્વોએ પ્રયત્ન કર્યો છે તેમને સખતમાં સખત સજા કરવામાં આવે. અને અમારી માંગણી એવી છે કે મુસ્લિમ સમાજની સમગ્ર પાદરા શહેર અને તાલુકાની કે આવા અસામાજિક તત્વોને પાદરા શહેરમાંથી અને પાદરા તાલુકામાંથી તેમને તડીપાર કરવામાં આવે, જેથી પાદરાની એકતા જળવાઈ રહે. રણુ મુસ્લિમ સમાજનો આગેવાન છું. હવે આ જે કંઈ ઘટના બની છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. બીજું કે આ જે કંઈક જેણે જે કર્યું છે એને સજા આપે. બીજું કે બીજા જે કોઈ અમારા ત્યાં રહેવાવાળા છે એ કોઈ આમાં સામેલ છે નહીં અને બીજોને આ વસ્તુ ગમતી નથી, અમારે એનો વિરોધ છે. પાદરા ખાતે તાજેતરમાં જે રણુ ખાતે બનાવ બન્યો અને સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક ભાવનાને જે ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તે પ્રયત્નને પાદરા મુસ્લિમ સમાજ શહેર અને તાલુકાનો સમગ્ર મુસ્લિમ સમાજ ભેગા થઈ તેને સખત શબ્દોમાં વખોડે છે અને તેની નિંદા કરે છે. આ સમગ્ર ઘટનાની ન્યાયિક અને તટસ્થ તપાસ થાય અને સમાજમાં દાખલો બેસે, જેથી આવનારા સમયમાં દેશની એકતા અને ભાવનાને ઠેસ પહોંચવાનો આવા કોઈ અસામાજિક તત્વો પ્રયત્ન કરે નહીં અને આપણા દેશની ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને દેશની અખંડિતતાને તોડવાનો જે આ બાલિશ પ્રયત્ન આ અસામાજિક તત્વોએ કર્યો છે એવા અસામાજિક તત્વોને પાદરા શહેર અને તાલુકામાંથી તડીપાર કરવામાં આવે તેવી અમારી પાદરા મુસ્લિમ સમાજની માંગણી છે.